नमस्कार, आप जोई रहा छो निर्माण न्यूज नी विशेष रजूआत अने हूँ छू आपनी साथे नताशा। दर्शक मित्रों, समस्याओनू निवारण तो नथी आवी रह्युं, परंतु समस्याओमां वधारो जरूर थई रह्यो छे, ते पछी देशनी होय के गुजरात राज्य पर। एकंदरे आपणे गुजरात राज्यनी एवी मोटी घटना जे प्रकाशमां आवी थे, चर्चास्पद बनेली आ विगत सवारथी जे आप सांभळी रह्या छो, ने ते छे पूर्व गृहमंत्री रही चूकेला एवा ગોરધન ઝડફિયા ઉપર જે હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું છે તેને નિષ્ફળ બનાવવામાં ગુજરાત એટીએસ ને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે। હવે આ શાર્પ શૂટરો જે અમદાવાદમાં આવી પહોંચ્યા છે, ઉલ્લેખનીય છે કે તેમના કનેક્શન આ છોટા શકીલની ગેંગના બે શાર્પ શૂટરો ના નામ પ્રકાશમાં આવી રહ્યા છે। ભાજપના નેતા ગોરધન ઝડફિયાની હત્યાના ષડયંત્રનો પર્દાફાશ થયો। કહેવાઈ રહ્યું છે કે આ શાર્પ શૂટરો દ્વારા કમલમની પણ રેકી કરવામાં આવી હતી, ભાજપના નેતાઓ તેમની શૂટિંગ લિસ્ટના રડાર પર હતા। તો આ સમગ્ર મામલો પ્રકાશમાં આવવા પાછળનું જે ઉદ્ભવ સ્થાન છે તેને અત્યારે પાકિસ્તાન ગણાવવામાં આવી રહ્યું છે, કે પાકિસ્તાનથી આ સોપારી છોટા શકીલના આ ગેંગના બે શાર્પ શૂટરોને આપવામાં આવી હતી। એકંદરે આ તમામ જે બાબત છે તેના ઊંડાણપૂર્વક તપાસ માટેનો ચર્ચાનો વિષય બન્યો છે। તપાસ બાદ આ સમગ્ર મામલો પ્રકાશમાં આવશે, પણ આખરે જે આ છોટા શકીલની ગેંગ છે તે શા માટે ફરી એક વખત સક્રિય થઈ છે, શા માટે આ ગેંગ ફરી એક વખત સક્રિય થતા ભાજપના નેતા તેમના હિટલિસ્ટ પર છે, તેમના રડાર પર છે તેવું કહેવાઈ રહ્યું છે। આપણી સાથે આજે વરિષ્ઠ પત્રકાર ભાર્ગવ પરીખ જોડાયા છે પેનલ પર, તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું। ભાર્ગવભાઈ, પહેલા તો આપનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝની આ વિશેષ રજૂઆતમાં। ભાર્ગવભાઈ, આપને મારો અવાજ સંભળાઈ રહ્યો છે? ભાર્ગવભાઈ, અવાજ સંભળાઈ રહ્યો છે મારો? ભાર્ગવભાઈ, આપનું માઇક અનમ્યુટ કરશો? જી બિલકુલ, આપનો અવાજ અમારા સુધી પહોંચી રહ્યો છે। ભાર્ગવભાઈ, સૌથી મોટો સવાલ જે આ શાર્પ શૂટરની ઘટના ફરી એક વખત ઘણા લાંબા સમય પછી જો કે ગુજરાતમાં પ્રકાશમાં આવી છે, આમાં ઊંડાણપૂર્વક આપણે બાબતમાં જ્યારે જઈશું ત્યારે જાણવા મળશે કે છોટા શકીલની આ ગેંગના બે શાર્પ શૂટર્સ છે। પહેલાં તો છોટા શકીલની ગેંગ ઉપર પ્રકાશ પાડશો, કારણ કે આમ શ્યોર કે ભૂતકાળમાં આપે ઘણા બધા એવા રિપોર્ટિંગના સ્થળ ઉપર જઈને પ્રકાશ પાડ્યો છે, અને છોટા શકીલની જે ગેંગ છે ફરી એક વખત સક્રિય થઈ છે તેના ઉપર શું વધુ માહિતી છે? નતાશા, છોટા શકીલની ગેંગની નજર ગુજરાતની અંદર 1980ના દશકથી શરૂ થઈ હતી। 1980ના દશકની અંદર જ્યારે લતીફ અહીં આગળ કામ કરતો હતો, એની મોટી ગેંગ ચાલતી હતી, તો 80ના દશકની અંદર એટલે લગભગ 85 પછી છોટા શકીલની ગેંગ અહીં આગળ આવી હતી। એ વખતે હંસરાજ ત્રિવેદી નામનો બીજો એક ગેંગસ્ટર હતો, જેને મારવા માટે દાઉદ માંગ્યા હતા, ગેંગ ગુજરાતના સંપર્કમાં રહેલી છે। ભૂતકાળની અંદર ભૂતપૂર્વ આપણા રિટાયર થયેલા એક ડીજીપીએ દાઉદને પણ અહીંયા આગળ ગુજરાતમાંથી પકડવાનો પ્રયત્ન કર્યો હતો। રિલીફ રોડ એમના માટેની બહુ જ સેફ જગ્યા છે। 1990ની અંદર છોટા રાજન ગેંગના માણસો એક શૂટિંગ રેન્જ અહીંયા આગળ લતીફના ત્યાં બનાવી હતી, અને એ વખતે એ લોકો રિલીફ રોડ ઉપર રોકાયા હતા, અને રિલીફ રોડ પાસેના હોટેલમાં રોકાઈને એમણે રેન્જ બનાવી હતી, ને એ 14 જાન્યુઆરી 1991ના દિવસે પકડાઈ હતી એ શૂટિંગ રેન્જ। ત્યારે ખબર પડી હતી ગુજરાત પોલીસને કે અહીંયા આગળ બહુ મોટા પાયે કાવતરું રચાઈ રહ્યું છે। એ પછી 2002ની અંદર જે હિંસા બની, એના પછી ભાજપના નેતાઓને નિશાન ઉપર લીધા હતા, અને ભાજપના નેતાઓને વારાફરતી નિશાન ઉપર લીધા, અને ભાજપના નેતાઓને ઉપર હત્યાના પ્રયત્નો થયા હતા આ ગેંગ દ્વારા, અને ઘણા બધા પ્રયત્નોમાં નિષ્ફળતા મળી હતી। પરંતુ છેલ્લા કેટલાક સમયથી, એ સમય 2002માં ગોરધન ઝડફિયા એ વખતે ગૃહમંત્રી હતા, અને એમના કાળમાં આ થયું હતું, એના ફોટા જોયા પછી ગોરધન ઝડફિયાની રેકી કરવામાં આવી હતી। ગોરધન ઝડફિયાની રેકી કરાયા બાદ એ નવસારી ગયા, ત્યાં સુધી એમની રેકી થઈ હતી, અને જે ગોરધન ઝડફિયા સાથે વાત થઈ એ પ્રમાણે ગોરધન ઝડફિયા એનું એવું કહેવું છે કે એમને સવારે ખબર પડી કે એમની રેકી થઈ હતી, ને એમને મારવા માટે શાર્પ શૂટર આવ્યા હતા, અને પ્રદીપસિંહ જાડેજા ગૃહપ્રધાન જે છે એમણે પણ એવું કહ્યું કે આ શાર્પ શૂટરોને છોડવામાં નહીં આવે। અલબત્ત નતાશા, એક બહુ જ મહત્વની વસ્તુ એ છે કે આધાર કાર્ડ જે હતું એ આધાર કાર્ડના આધારે ખબર પડી કે આ મોહમ્મદ નામનો માણસ જે છે એ અહીંયા આગળ શૂટ કરવા માટે આવ્યો હતો, અને એ રિક્ષાની અંદર રિલીફ રોડ પરની આ હોટલમાં ઉતર્યો હતો, અને એનો પ્લાન હતો કે ગોરધન ઝડફિયાને શૂટ કરી અને
तरफ जो रहे नसीब गणो के पुलिस से त्यां का रेड करी अने यानी पर फायरिंग ये लोग कोई करियो ये समय गुर्दन झड़प किया सौराष्ट्र की टूर ऊपर सीआर पाटिल ने साथे निकली गया था जना कारण एम नो आ प्लान निष्फल गयो। આપણે ફરી એક વખત દર્શકો સમક્ષ તે પ્રકાશમાં આવેલી જે ઘટના છે તેને ફરી એક વખત વિસ્તારથી મૂકવાનો પ્રયાસ કરીશું। સંવાદદાતા બ્રિજેશ દવે જોડાયા છે હોટેલ વિનસથી આપણી સાથે, તેઓ સ્થળ ઉપરથી જ આપણી સાથે જોડાયેલા છે। બ્રિજેશ, ફરી એક વખત આ સમગ્ર ઘટના આજે પ્રકાશમાં આવી છે તેને વિસ્તારથી દર્શકો સમક્ષ મૂકશો, કારણ કે અત્યારે જે ગુજરાતની પ્રજા છે તે ફરી એક વખત ભયના ઓથાર હેઠળ આવી ગઈ હોય તેવું મહેસૂસ કરી રહી છે। આ તમામ બાબત, આ તમામ જે ઘટના છે શું છે વધુ માહિતી? નતાશા, જણાવું કે જે પ્રમાણે સમગ્ર જે વાત છે તેમાં એટીએસ દ્વારા એક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને જે કુખ્યાત જે કહી શકાય કે શૂટર હતો તેને પકડ્યો હોવાનું પણ બહાર આવ્યું છે। ચોક્કસ જે પ્રમાણે શહેરનું અતિ જે ભરચક વિસ્તાર છે રિલીફ રોડ અને ખાસ કરીને ત્યાં આગળ એક હોટલ આવેલી છે ત્યાં આ જે છે સમગ્ર ઘટના છે તે બનવા પામી છે। વાત છે ગઈકાલે રાત્રે જે સાર શૂટર હતો તે આ હોટલમાં છે, હોટલ વિનસ, તેમાં 105 નંબરમાં રોકાયેલો હતો અને જે પ્રમાણે એટીએસને બાતમી મળતા ખાસ કરીને એટીએસના જે પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તે આખી જે ટીમ છે તે લઈને અહીંયા આવ્યા હતા અને રાત્રે સર્ચ ઓપરેશન કર્યું હતું। સર્ચ ઓપરેશન કર્યા બાદ જે શૂટર છે તેને જે કહી શકાય કે પકડી લેવામાં આવ્યો હતો, શૂટર દ્વારા જે કહી શકાય કે એક ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું અને અત્યારે તેમની સાથે બીજા 4 જેટલા જે તેમના સાગીરદ છે તે અત્યારે એટીએસ છે તેની શોધખોળ હાથ ધરી રહી છે। જે પ્રમાણે ગુજરાતમાં રાજકારણ ગરમાયું હતું, વાત કરીએ તો રાજકારણને લઈને અને ખાસ કરીને પૂર્વ જે મંત્રી પણ રહી ચૂકેલા ગોર્ધન ઝડફિયા ઉપર હુમલો કરવા માટેનું આ તમામે તમામ ષડયંત્ર છે તે કરવામાં આવ્યું હતું, રચવામાં આવ્યું હતું તેવું પણ ક્યાંક ને ક્યાંક બહાર આવ્યું છે તેવું જણાવવામાં આવે છે। ચોક્કસ જે પ્રમાણે સમગ્ર બાબત છે તેની જો વાત કરીએ તો હોટલ જે છે, હોટલના જે માલિક છે તે વિશ્વ હિન્દુ પરિષદ સાથે અગાઉ પહેલાં જોડાયેલા હતા અને ગોર્ધન ઝડફિયાના તે મિત્ર પણ રહી ચૂકેલા છે। બીજી બાજુ હવે જે કહી શકાય કે તેઓ એએચપી એટલે કે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સાથે સંકળાયેલા છે અને આ જે સાર્પ શૂટર છે તે મહારાષ્ટ્રનો હતો અને મહારાષ્ટ્રમાં આઈકાર્ડ ઉપર તે ખોટા નામે અહીંયા આવીને રોકાયો હોવાનું પણ ક્યાંક ને ક્યાંક બહાર આવ્યું છે। તો અત્યારે તમામે તમામ જે એટીએસની જે ટીમ છે તે તેની સાથે પૂછપરછ કરી રહી છે અને ખાસ કરીને તેમની સાથેના જે બીજા 4 સાગીરતો છે તે ક્યાં અને કઈ રીતના છે તેની પણ પૂછપરછ હાથ ધરી રહી છે। જે પ્રમાણે ગુજરાતમાં આ કાવતરું રચાયું હતું અત્યારે એક બાજુ જે કહી શકાય કે જે અત્યારે ગોર્ધન ઝડફિયા છે તે સૌરાષ્ટ્રના પ્રવાસે છે તો અત્યારે સમગ્ર જે બાબત છે ક્યાંક ને ક્યાંક એટીએસ દ્વારા તેના ઉપર ખુલાસો કરવામાં આવ્યો નથી, પરંતુ થોડી વારમાં જ તેઓ પત્રકાર પરિષદ કરે તેવું લાગી રહ્યું છે। જી બિલકુલ બ્રિજેશ, આપણી સાથે પેનલ ઉપર વરિષ્ઠ પત્રકાર ભાર્ગવ પરીખ પણ જોડાયા છે અને ભાર્ગવજી, જે મુજબ ફરી એક વખત આપણે આ જે ઘટના પ્રકાશમાં આવી છે તેને વાગોળવાનો પ્રયાસ કર્યો, હવે સવાલ એ થાય છે કે 3 બાબતો જે પ્રશ્નાર્થ રૂપી સામે આવી રહી છે। એક, કે જે હોટલ વિનસ પસંદ કરવામાં આવી આ શાર્પ શૂટર દ્વારા, તે હોટલ વિનસના માલિકના ગોર્ધન ઝડફિયા સાથેના સારા સંબંધો છે। બીજી બાબત, કે ભાજપના નેતાઓ જ્યારે આ શાર્પ શૂટરોના રડાર પર ફરી એક વખત આવ્યા છે ત્યારે ગુજરાતના નેતાઓમાં ફરી એક વખત ફફડાટ છે। અને ત્રીજી બાબત છે કે જ્યારે શાર્પ શૂટરોને જે આ સોપારી મળવા પામી છે તે પાકિસ્તાનથી મળી છે, આ ત્રણેય બાબતને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જો આ આખા છોટા શકીલ ગેંગનું જે ઓપરેશન અત્યારે ચાલી રહ્યું છે એ પાકિસ્તાનથી ચાલી રહ્યું છે, વિડીયો કોન્ફરન્સિંગથી બી છોટા શકીલ સામેના કેસનું હિયરિંગ પણ ચાલી રહ્યું છે। નંબર 2, કે ગુજરાતનો જે છે એ ગુજરાતને મુખ્ય ટાર્ગેટ તરીકે એ લોકોએ કાયમ જોયું છે। તમે જો આ સમગ્ર સ્થિતિને જો ધ્યાન કેટલાક ઘટનાઓને આપણે જોઈએ, કચ્છની સીમા ઉપર અચાનક ડ્રગ્સ ની આવક વધી ગઈ છે, આ ઉપરાંત અઠવાડિયે એક
પાકિસ્તાન ત્રણ પાકિસ્તાની બોટ હમણાં જ ગયા અઠવાડિયે પકડાઈ છે બીએસએફ દ્વારા. તો આ બધી જ વસ્તુઓ છે કે સોબ જગ્યાએ અમને ગુજરાત દેખાઈ રહી છે, ગુજરાત એમના માટે સોબ ઘૂસણખોરીનું એક સાધન દેખાઈ રહ્યું છે. નંબર બે કે જો અત્યારે એ સમયના ગૃહપ્રધાનને ઉપર હુમલો કરીને એમની ઉપર જાનલેવા હુમલો કરવામાં આવે તો એક મોટો મોટી ઘાટ નવેસરથી ઉભી થઈ શકે, કારણ કે ગુજરાતની અંદર અત્યારે એટીએસ એટીએસ દ્વારા જે રીતે પકડ ગેંગ છેલ્લા કેટલાય સમયથી સક્રિય નથી, એક નવી ગેંગ ઉભી કરી શકાય ગુજરાતની અંદર. ગુજરાત એમનું સોફ્ટ ટાર્ગેટ બની રહ્યું છે. પહેલા પણ ગુજરાત એમનું સોફ્ટ ટાર્ગેટ બન્યું હતું 2002 જે છે વીએસપીના નેતા ડોક્ટર જયદીપ પટેલ ઉપર પણ હિંસક હુમલો થયો હતો, એમની ઉપર પણ ગોળીબાર થયો. તો આ સમગ્ર ઘટનાને જો જુદી રીતે જોવા જઈએ તો આ ગુજરાત એમના માટે સોફ્ટ ટાર્ગેટ એટલા માટે છે કે ગુજરાતનો એક વિશાળ દરિયાકાંઠો છે, રણ પ્રદેશ જમીની માર્ગેથી પણ ઘૂસી શકાય છે. અહીંથી એ લોકોએ ડ્રગ્સ છેલ્લા 2-3 વર્ષની અંદર ડ્રગ્સને મોટા પાયે ઘૂસાડવાનો પ્રયત્ન કર્યો છે, જેની અંદર થોડીક કામયાબી મળી છે પરંતુ મોટા ભાગે નિષ્ફળતા મળી છે. એટલે આ આ આ આ વિસ્તારને ફરીથી સક્રિય કરવામાં આવે, જેમ કે મેં પહેલા થોડી વાર અંદર એ લોકો શૂટિંગ રેન્જ બનાવી હતી, 95 સુધી એમનો દબદબો રહ્યો હતો અહીંયા આગળ. એ પહેલા 1989 ની અંદર એક ગેંગ વોર થઈ હતી જેની અંદર છોટા શકીલના માણસો અહીંયા આગળ આવ્યા હતા અને પપ્પુ ખાન ઉપર ફાયરિંગ કર્યું હતું. એ ગેંગ વોર બહુ મોટી થઈ હતી. એ પછી હંસરાજ ત્રિવેદીની ગેંગ, હંસરાજ ત્રિવેદીને મારી નાખવામાં શરીફ ખાન તરીકે ખાસ લતીફ ગેંગ દ્વારા એને બોલાવવામાં આવ્યો હતો અને દાઉદે એને શાર્પ શૂટર તરીકે અહીંયા આગળ મોકલ્યો હતો. એ પછી તમે જુઓ તો વહાબનું અવસાન થયું, લતીફનું એન્કાઉન્ટર થયું, એ પછી ગુજરાતની અંદર કોઈ ગેંગ અત્યારે અસ્તિત્વમાં નથી. તો આ સંજોગોની અંદર ગુજરાતમાં એક મોટી ગેંગ ઉભી કરવાનો પ્રયત્ન પણ થઈ રહ્યો છે અને છોટા શકીલ અને એની ગેંગ દ્વારા અહીંયા આગળ ગુજરાતને સોફ્ટ ટાર્ગેટ તરીકે રાખી અને આખો પ્રયત્નની નવેસરથી શરૂઆત થઈ રહી છે. 2003 ની જો વાત કરીએ તો 2003 ની અંદર પણ આ જ પ્રકારે રિલીફ રોડ વિસ્તારમાં જ એક પ્રયાસ થયો હતો. એ વખતે અશોક ભટ્ટ અને ભરત બારોટની હત્યા માટે 3 હત્યારે આવ્યા હતા, જેમને એ લોકો હત્યા કરે એ પહેલા જ એમની એન્કાઉન્ટરની અંદર એમનું મોત થયું હતું. તો આ પ્રયાસ જે છે એ ઘણા સમયથી ચાલી રહ્યો છે અને ભૂતકાળની અંદર નરેન્દ્ર મોદી જયારે અહીંયા મુખ્યમંત્રી તરીકે હતા ત્યારે મુખ્યમંત્રી તરીકે માહિતી મેળવવાનો પ્રયાસ કરીશું. બ્રિજેશ, હાલ હોટેલ વિનસ ના કઈ રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે, પોલીસ દ્વારા કઈ રીતે તપાસ હાથ ધરવામાં આવી રહી છે? જો કે એટીએસ દ્વારા જ્યારે પત્રકાર પરિષદ કરવામાં આવશે તેનામાં તમામ ખુલાસાઓ રહેશે જ આઈ એમ શ્યોર, પણ અત્યારે કઈ રીતે હોટેલ વિનસની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે? નતાશા, જણાવી દઉં કે જે પ્રમાણે સમગ્ર જે ટીમ છે એટીએસની તે જ્યારે રાત્રે આવી હતી ત્યારે આ જે દરવાજો છે દરવાજો બંધ હતો અને શટર જે વિનસ હોટલનું જે બોર્ડ માર્યું છે ત્યાં આગળ એક શટર હોય છે, એક્ઝિટ અને એન્ટ્રીનો એક જ ગેટ હતો. અહીંયાથી જે પણ ઉપર રહેલા તમામે તમામ જે ઉપર રહેલા છે તે અહીંયાથી જ આવવાનું અને જવાનું રહે છે. ત્યારે હોટલના મેનેજરનું કહેવું છે, ગઈકાલે જે અધિકારીઓ છે તે ટીમ આવ્યા અને ખાસ કરીને તેમણે ખટખટાવતા તેમણે એક આઈકાર્ડ દેખાડ્યું અને આઈકાર્ડ દેખાડ્યા બાદ તે લોકો ઉપર ગયા અને હોટલના મેનેજર નીચે હતા ત્યારે સમગ્ર જે ટીમ છે ત્યારે ઉપર જઈને જે 105 નંબરમાં રોકાયેલા જે શૂટર છે તેમને જઈને ત્યાં આગળ તેમને પકડીને લગભગ 10 મિનિટની અંદર જ તેઓ અહીંયાથી રવાના થઈ ગયા હતા તેમને લઈને. તો જે બાબત છે ઉપર પણ જે સમગ્ર જે ટીમ છે ઉપર ગઈ હતી ત્યારે તેમને જે શૂટર સાથે ઝપાઝપી થઈ હતી અને તેમાં જ જે એક છે શૂટર દ્વારા એક ફાયરિંગ કરવામાં આવ્યું હતું. સદનસીબે કોઈને વાગ્યું ન હતું પરંતુ ત્યારબાદ જે શૂટરને છે તેને દબોચી લેવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેમને એટીએસ લઈ જવામાં આવ્યા હતા. જે ડીવીઆર છે આખું, કારણ કે જે પ્રમાણે હોટલ વિનસ છે તેના જે સીસીટીવી કેમેરાનું આખું જે ડીવીઆર છે એટીએસ દ્વારા લઈ જવામાં આવ્યું છે અને તમામે તમામ હવે કેટલા વાગે તે શૂટર બહાર ગયો હતો અને ક્યારે પાછો આવ્યો હતો તે અંગેની તપાસ થશે.
બીજી બાજુ જ્યારે પણ હોટલના માલિક જે કહી શકાય કે માલિક દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે તેઓ ગોર્ધન ઝડફિયા સાથે સારા સંબંધ ધરાવે છે, બીજી બાજુ જ્યારે શૂટર છે તે અહીંયા જ્યારે ચેકિંગ કરવા આવ્યો હતો ત્યારે તેમની પાસે મહારાષ્ટ્રનું ડ્રાઇવિંગ લાયસન્સ હતું અને ડ્રાઇવિંગ લાયસન્સના બેઝ ઉપર તેમને અંદર લેવામાં આવ્યો હતો અને તેમનો જે સામાન છે તે પણ તેમના મેનેજર દ્વારા ચેક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તે શૂટરને કોઈ મળવા ન આવ્યું હતું, પરંતુ ચોક્કસ એ શૂટર છે તે એકવાર બપોરે બહાર ગયો હતો અને બહાર ગયા પછી તેઓ અંદર આવ્યો હતો. તો કહી શકાય કે ત્યારે તેમની પાસે રિવોલ્વર કે પિસ્તોલ લઈને આવ્યો હોય તો નવાઈ નહીં, પરંતુ જ્યારે અગાઉ જ્યારે ચેકિંગ કરવાનો સમય હતો ત્યારે જે મેનેજર દ્વારા તમામે તમામ જેનો જે સામાન છે તે ચેક કરવામાં આવ્યું હતું ત્યારે તેમની પાસેથી કોઈ આવું હથિયાર ન નીકળ્યું હતું. જી બ્રિજેશ ભાર્ગવજી, ફરી એક વખત સવાલ એ થાય છે અને હવે જે પ્રકાશમાં આવી છે આ ઘટના તેનામાં એટીએસનો મહત્વનો રોલ પ્લે રહ્યો છે અને આ રોલ પ્લે એટલા માટે હું કહીશ કારણ કે જે રીતે તમે પણ જણાવ્યું કે છેલ્લા ઘણા વર્ષોથી જે કાવતરાઓ નિષ્ફળ જઈ રહ્યા છે, એસ્પેશિયલી ગુજરાત એટીએસ દ્વારા જે કાવતરાઓને નિષ્ફળ બનાવવાનો તમામ પ્રયાસ કરવામાં આવતો રહ્યો છે, તેનાથી આપણે માની શકીએ કે અત્યારે ગુજરાત એટીએસની જે પરિભાષા છે, ગુજરાત એટીએસ દ્વારા જે રીતનું કાર્ય થઈ રહ્યું છે તે ઘણું સરાહનીય છે. બિલકુલ, કારણ કે નતાશા, છેલ્લા કેટલાક સમયથી આપણે જોઈએ તો ગુજરાત એટીએસએ કેટલાક વોટ્સએપ ગ્રુપને ટ્રેપ કર્યા છે, કેટલાક વોટ્સએપ ગ્રુપના આધારે જેમાં પાકિસ્તાની નંબરો પણ જોવામાં ગ્રુપ એમણે છેલ્લા બે વર્ષની જેના આધારે એમને પકડવાથી 1600 કરોડના ડ્રગ્સ પકડવાથી માંડીને ઘણી બધી મોટી સફળતા મળી છે. આગળ હું વાતમાં થોડું એડિશન કરીશ કે જે રીતે આ શાર્પ શૂટર અહીંયા આગળ આવ્યો હતો એ રિક્ષાની અંદર આવ્યો હતો. રિક્ષાની અંદર આવ્યા પછી એને એની પાસેથી આઈ કાર્ડ માંગવામાં આવ્યું, એટલે આઈડી પ્રૂફ માંગવામાં આવ્યું. ત્યારે એને આધાર કાર્ડ રજૂ કર્યું અને એ આધાર કાર્ડ રજૂ કર્યા કરતી વખતે એની પાસે સામાનમાં ખાસ કંઈ હતું નહીં. એ બપોરમાં બહાર ગયો, ત્યારબાદ એક બેગ લઈને એ પરત આવ્યો હતો. એ જે અત્યારે અમારે મારે જે એટીએસ ના સૂત્રો સાથે જે વાત થઈ છે એ પ્રમાણે, અને ત્યારબાદ જે ફાયરિંગ કરવામાં આવ્યું, જયારે પોલીસ ને ઇન્ફોર્મેશન, એટીએસ ને જયારે ઇન્ફોર્મેશન મળી તો એટીએસ ઓપરેશન હાથ ધર્યું, ત્યારે ઓપરેશન હાથ ધર્યું ત્યારે ઝપાઝપી થઈ હાથ સુધી હતો, જમણો હાથ એનો ઉપર કરી લેવામાં આવ્યો, જેના કારણે છત ની અંદર ફાયરિંગ થયું અને છત માં જે ફાયર થયા પછી એના કારણે પોલીસ બચી શકી છે અને ત્યારબાદ 9mm ની એક પિસ્તોલ એની પાસેથી પકડી શકાય છે. આપણી સાથે પેનલ ઉપર રિટાયર્ડ આઈપીએસ અધિકારી જે છે અંબાલાલ ચૌહાણ, તેઓ પણ જોડાયા છે. તેઓની પાસેથી પણ વાતચીત કરીને પ્રયાસ કરીશું કે તેઓની પાસેથી પણ અમુક માહિતી મેળવી શકીએ. અંબાલાલજી, આપનું પેનલ ઉપર સ્વાગત કરું છું. સૌથી મોટી જે ઘટના સવારથી જ પ્રકાશમાં આવી છે કે અંડરવર્લ્ડ ફરી એક વખત સક્રિય થયું છે અને ગુજરાત એટીએસને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે કે જે આ ફાયરિંગ કરવા માટે શાર્પ શૂટર સક્રિય થયા હતા તેઓનો પ્રયાસ નિષ્ફળ બનાવવા માટે ગુજરાત એટીએસની હાલ સરાહના થઈ રહી છે, શું કહેશો આપ આ બાબતે? ગુજરાત એટીએસ અને ગુજરાત પોલીસને ખરેખર અભિનંદન આપવા જોઈએ. એમણે જે કોઈ ઇન્ફોર્મેશન બાતમી જે મેળવી છે બાતમી હતી એ પણ એક હકીકત છે, અને સાથે સાથે એટીએસની ટીમે જે સમયસર ત્યાં પહોંચીને આ ઇમરાન શેખને જે ઝડપી લીધો છે અને એને કોઈ પણ પ્રકારની તક આપી નથી કે જે પોતાનું કામ કરી શકે એ બદલ ખૂબ ખૂબ અભિનંદન, અને બહુ સારું કામ કર્યું છે. અને બીજી બાજુ એ પણ જોવાનું છે કે એને પૂછપરછ કરી અને એની સાથેના બીજા સાથીદારો કોણ છે, તેમજ એ લોકોનું આખું બીજું પ્લાનિંગ શું છે, માત્ર ગુજરાતના આગેવાનોને જ મારવાનું પ્લાનિંગ છે કે એ સિવાય બીજે દેશમાં બીજે પણ ક્યાંય કોઈ પણ પ્રકારની આવી વારદાત કરવાનું એમનું પ્લાનિંગ છે, અને બીજા જે કોઈ આગેવાનો હોય એમને પણ મારવાનું પ્લાનિંગ છે કે કેમ, એ બધી વાત હવે એમને પૂછપરછ કરી અને એ મેળવવી જોઈએ.
પલાલજી, બીજો સવાલ જે આપે મંતવ્ય જણાવ્યા આપના નિવેદનમાં જ એક સવાલ છુપાયેલો હતો ને તે છે કે આગામી સમયમાં જેમ કે હાલમાં જ દેશનો 74મો સ્વતંત્રતા પર્વ ઉજવવામાં આવ્યો અને આ પર્વની ઉજવણી પહેલાં પણ જે ઇનપુટ્સ મળ્યા હતા ઇન્ટેલિજન્સ દ્વારા કે આતંકવાદી હુમલો થવાની જે શક્યતાઓ રહેતી હોય છે, પ્રતિવર્ષ દરેક વખતે દહેશત હેઠળ સ્વતંત્રતા દિવસ પહેલાં જ્યારે ગુજરાત હોય કે પછી દેશભરની જે ઇન્ટેલિજન્સ ટીમ હોય છે તે ખડે પગે સક્રિય રહેતી હોય છે, આગામી સમય આ તો વાત થઈ ગુજરાતની, પણ આગામી સમયમાં સમગ્ર ભારત દેશમાં જો આવી કોઈ ઘટના પ્રકાશમાં આવે છે તો તે પાછળનું કાવતરું અથવા તો તે પાછળ કઈ ગેંગ સક્રિય થઈ છે તેવું આપને લાગી રહ્યું છે? આમાં અત્યારે તો આ છોટા શકીલની ગેંગનું નામ આવ્યું છે, પણ મને લાગે છે કે છોટા શકીલ ઉપરાંત બીજી પણ નાની મોટી ગેંગો થશે, અને જે રીતે અત્યારે દેશનું વાતાવરણ છે એ રીતે જોતા એમ લાગે છે કે જુદી જુદી જગ્યાએ જુદા જુદા પ્રકારના નાની નાની ગેંગો એ પોતપોતાની રીતે ઓપરેટ કરશે એવું અત્યારે લાગી રહ્યું છે. ને આ માટે દેશની સમગ્ર જે આઈબી છે તે અને જે તે રાજ્યોની આઈબી છે તે અને એનએસએ નેશનલ સિક્યુરિટી એજન્સી એણે બધાનું સંકલન કરી અને ક્યાં શું ચાલી રહ્યું છે અને આ લોકો છેક અમદાવાદ સુધી આવી ગયા અને એક થોડા કલાકોનો જે ડિફરન્સ રહી ગયો, જો આ ડિફરન્સ ન રહ્યો હોત તો આ વારદાતને અંજામ આપી શક્યા હોત એ લોકો. એટલે એ એક થોડીક આપણી ચૂક છે કે અહીંયા સુધી આવી ગયા, એ એના પહેલા ઝડપાઈ જવા જોઈતા હતા, પણ કંઈ નહીં, થોડા લેટ આવે પણ દુરસ્તાએ એ રીતે બહુ સારું કામ કર્યું છે, અભિનંદનને પાત્ર છે. અને આ જ કામમાં મેં કહ્યું એમ કે એમાં પૂરતી સતર્કતા અને પહેલાથી આપણને માહિતી મળી જાય. દાખલા તરીકે આ જે ઇરફાન છે એ જ્યાંથી આવ્યો ત્યાં એના ગામમાં જ પકડાઈ જવો જોઈતો હતો અથવા ટ્રેનમાં જ પકડાઈ જવો જોઈતો હતો, અને એ પ્રમાણે દરેક જગ્યાએ આ પ્રકારે થવું જોઈએ. અને નોટ ઓનલી ધેટ, પણ એને આ શસ્ત્ર કોણે આપ્યું અને જેણે શસ્ત્ર આપ્યું હોય એ બીજા લોકોને પણ આવા શસ્ત્રો પૂરા પાડતા હશે, એટલે એ શસ્ત્રનો પુરવઠો ક્યાં રાખ્યો છે અને ક્યાંથી આવે છે અને આમાં પાકિસ્તાન લિંક છે કે કેમ અથવા બીજા કોઈ જે આવા તત્વો હોય છે એ તત્વો પણ એમાં સંકળાયેલા છે કે કેમ, અને એક સાથે બધે દરેક જગ્યાએ અને એમાં કોઈ ગુનેગારો અને એમના ઉપર વ્યવસ્થિત અને સખત રીતે કામ કોર્ટમાં ચલાવવું જોઈએ અને એમને શિક્ષા કરવી જોઈએ. બિલકુલ ભાર્ગવજી, ઇનશોર્ટ આપણે જે ચર્ચા કરી તે વાતને આપણે પ્રાધાન્ય આપીશું અને તે વાત ઉપર જ આગળ વધીશું કે આગામી સમયમાં જો આવા હુમલાઓ, આ આપણે ગુજરાત રાજ્યની વાત કરી અને ગુજરાત રાજ્યના ઘણા બધા કિસ્સાઓ જે ભૂતકાળમાં બન્યા છે, આ ઉપરાંત આજનો જે આ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, આગામી સમયમાં જે રીતે અંબાલાલ ચૌહાણ જેઓ રિટાયર્ડ આઈપીએસ છે તેઓ દ્વારા પણ જણાવવામાં આવ્યું છે અને તેઓ દ્વારા પણ કહેવાઈ રહ્યું છે કે જે પછી એક્ટિવ થાય અને એને દાખલા તરીકે હવે ઇમરાન શેખ ક્યાંનો છે, એને આ વિનસ હોટલમાં ઉતરવું સર એ બાબતે આઈ એમ શ્યોર કે અત્યારે પૂછપરછ થઈ રહી છે, દરેક જગ્યાએ દરેક સ્થળે આ બાબતની જાણકારી મેળવશે અને પત્રકારોને પણ આ બાબતની માહિતી આપવામાં આવશે. ટૂંક સમયમાં આ બાબતે પત્રકાર પરિષદ યોજાવામાં આવશે અને તે પત્રકાર પરિષદમાં આ તમામ માહિતી પ્રકાશમાં આવશે. ભાર્ગવજી, ભવિષ્યમાં આવી ઘટનાઓ પ્રકાશમાં આવે તો શું કરવું અને કઈ રીતના એક્શન્સ લેવા તે પણ ટૂંકમાં આપની પાસેથી જાણી લઈએ. હા, એમાં એવું છે, સવાલ મારો સવાલ આ ભાર્ગવભાઈને હતો, ભાર્ગવભાઈ મારો આ સવાલ આપને હતો. જો નતાશા, અત્યારે એટીએસ નું કામ કરી રહ્યું છે, તે એટીએસ નો ઇન્ટેલિજન્સ આ મુદ્દાની અંદર ઘણા બધા પહેલુઓ ઉપર કામ કરી રહ્યું છે, કારણ કે 2008 જે બોમ્બ 2008 બોમ્બ બ્લાસ્ટ પછી સ્લીપર સેલ્સ જે બન્યા હતા, ખાસ કરીને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત અને કચ્છની અંદર આ સ્લીપર સેલ તોડવાની અંદર એટીએસ ને ઘણી સફળતા મળી છે. અલબત્ત કેટલાક આશ્ચર્યજનક રીતે 2018 અંદર ભાવનગરની અંદરથી કેટલાક લોકો પકડાયા હતા, જે લોકો સીધા પાકિસ્તાનના સંપર્કમાં રહ્યા હતા અને આવા લોકો પકડાયા હતા. એટલે આની ઉપર એક એટીએસ ની એક નજર છે. જેમ હમણાં જ વાત થઈ એ પ્રમાણે તો
અત્યારે એક એજન્સી, માત્ર એક એજન્સી, અત્યારે એટીએસ એક એજન્સી કામ નથી કરી રહી. મરીન પોલીસ અત્યારે દરિયા કાંઠે કામ કરી રહી છે. રો, આઈબી, આર્મી ઇન્ટેલિજન્સ, આ બધાના ઇનપુટ ભેગા કરવામાં આવી રહ્યા છે. એટીએસ ના પણ ઇનપુટ ભેગા કરવામાં આવી રહ્યા છે અને આ ઇનપુટ ના આધારે એ લોકો પગલાં લઈ રહ્યા છે, જેના ભાગરૂપે આ ઇન્ફોર્મેશન આવી હતી. અને આ જે વ્યક્તિ છે એ વ્યક્તિ પહેલા તો રિક્ષાની અંદર અહીંયા આગળ આવ્યો અને રિક્ષામાં આવીને એને કહ્યું કે ભાઈ જો મને રિક્ષાવાળાનું કમિશન મળતું હોય તો એ મને ડાયરેક્ટ પાસ ઓન કરો, પરંતુ કમિશન આપવામાં આવ્યું નતું. એને મેનેજર સાથે ગુલાબી કલરની ચાદરની માંગણી કરી હતી રાત્રે, અને ગુલાબી કલરની ચાદર એને ત્યાં આગળ માંગી હતી. એટલે એનો જે એક ઈરાદો બહુ સ્પષ્ટ હતો કે નાની હોટલમાં ઉતરવું જેથી કરીને ઝડપથી નજરમાં ના આવી શકાય, એવા ગીચ વિસ્તારની હોટલ પસંદ કરવી કે જ્યાંથી મુવમેન્ટ કરવી બહુ સહેલી પડે. કારણ કે અક્ષરધામના આતંકીઓને પણ તમે જુઓ તો એ જ વિસ્તારની હોટલની અંદર એ વખતે એ લોકો રોકાયા હતા. જેટલા પણ આ પ્રકારની મુવમેન્ટ કરે છે એ આ વિસ્તારની હોટલમાં રોકાય છે, કારણ કે રેલવે સ્ટેશનથી ઘણી નજીકની આ હોટલ છે, હોટલો છે, અહીંયા આગળ ઘણી બધી આવી નાની હોટલ આવેલી છે, પ્રમાણમાં સસ્તી હોય છે, લૂપોલ્સ ત્યાં આગળ ઘણા બધા રહી જાય છે. એમની ચેક કરવાની અંદર સીસીટીવી કેમેરા મોટાભાગની હોટલમાં હોતા નથી, પરંતુ આ હોટલની અંદર સીસીટીવી કેમેરા હતા, એ સદનસીબની વાત છે. અને આ પ્રકારે જે સંકલન અત્યારે જે રીતે થઈ રહ્યું છે, માત્ર ગુજરાતની એજન્સી જ નહીં, નેશનલ એજન્સીની સાથે પણ, એનઆઈએ સાથે પણ ઇનપુટ શેર થાય છે. તમને કહું કે 1600 કરોડનું જે ડ્રગ્સ પકડાયું એની અંદર નેવીના ઇનપુટના આધારે એટીએસએ રેડ કરી હતી, અને નેવીના ઇનપુટના આધારે સિગ્નલ પકડીને 2017ની અંદર મોટા પાયે ડ્રગ્સ પકડ્યું હતું. તો અત્યારે નેવી, આર્મી, બીએસએફ, રો અને લોકલ ઇન્ટેલિજન્સ, આ તમામ ઇન્ટેલિજન્સનો ભેગું કરીને એક સંકલન કરીને એની ઉપર કામ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે આવી ઘટનાઓને આપણે આસાનીથી પકડી શકીએ છીએ. આભાર સમગ્ર માહિતી જણાયા બદલ ભાર્ગવભાઈ. અને અંબાલાલજી, આપ અમારી સાથે પેનલ ઉપર જોડાયા અને તમામ બાબતે આપના ઇનપુટ્સ આપ્યા તે બદલ. હાલ તો છોટા શકીલની ગેંગના 2 શાર્પ શૂટરો જે સક્રિય થયા હતા, એટીએસ દ્વારા તેમની ધરપકડ કરી લેવામાં આવી છે. ગોરધન ઝડફિયાની બીજી તરફ સુરક્ષાની વાત કરીએ તો ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા દ્વારા પણ આ બાબતે પત્રકારોને માહિતી આપતા જણાવવામાં આવ્યું કે તેઓની પણ સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. ત્વરિત રીતે જે પગલાં એટીએસ દ્વારા ભરવામાં આવ્યા છે, સરાહ પગલાં ગણાવવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત આગામી સમયમાં જે અંડરવર્લ્ડ સક્રિય થયું છે અને જો આગામી સમયમાં તેમના મોટા પ્લાન્સ છે તો તેના ઉપર પણ કાબૂ કઈ રીતે મેળવાશે તે આપણે જોવાનું રહેશે. પણ આ તમામ બાબતોથી અત્યારે એક બાબત સ્પષ્ટ થાય છે કે ગુજરાત એટીએસની કાબિલે તારીફ જે કામગીરી સામે આવી છે અને તેની સાથે સાથે જે સક્રિયતા અત્યારે ગુજરાતની રાજ્ય સરકાર દ્વારા પણ બતાવવામાં આવી રહી છે તે પણ સરાહનીય છે. અમારી આ વિશેષ રજૂઆત અંતર્ગત હાલ બસ આટલું જ. આવા ઘણા બધા મુદ્દાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.